પાલનપુર તાલુકાના ટાકરવાડાના ભરતભાઈ ચૌધરી બનાસડેરીમાં પાલનપુર બેઠક પરથી બિનહરીફ ચૂંટાઈ આવતા આજે ગ્રામજનોએ રામેશ્વર મંદિર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું। ટાકરવાડા ગામના યુવા સહકારી આગેવાન ભરતભાઈ ચૌધરીની આ વખતની ચૂંટણીમાં બિનહરીફ વર્ણીને લઈ ગામના પશુપાલકો દૂધમણીના સભ્યો સહિત ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ટાકરવાડા સ્થિત રામેશ્વર મંદિર ખાતે આવેલ ધર્મશાળામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર પ્રોજેક્ટ થકી બનાસકાંઠાના પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા તેમજ બનાસડેરી એશિયામાં પ્રથમ નહીં પરંતુ વિશ્વમાં પ્રથમ બનવાનો પ્રયાસ કરવામાં આવશે। આ પ્રસંગે સરપંચ પ્રતિનિધિ રગજીભાઈ અગ્રણી, કેશરભાઈ પવાયા, ટાકરવાડા દૂધમણીના ચેરમેન હરિભાઈ રાતડા સહિત દૂધમણીના સદસ્ય સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા જ રામનગર ગામે અથવા સ્વાગતનો કાર્યક્રમ હતો। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 40 વર્ષો પછી નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન બનાસકાંઠામાં જેમને પૂરું કરવું છે અને એનું બીડું ઝડપ્યું છે એવા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં સમગ્ર બનાસકાંઠામાં અંદર 40 વર્ષ પછી જ્યારે આ બિનહરીફ થયું છે ત્યારે સાહેબના નેતૃત્વમાં આ ડેરીમાં ઉત્તરોત્તર આ જિલ્લામાં પ્રગતિ થશે અને જિલ્લાને આત્મનિર્ભર કરવાનું જે એમનું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય એવા લોકો પણ એમના પ્રત્યે અપેક્ષા રાખે છે અને એમને પોતાને પણ શંકરભાઈ સાહેબને એવું છે કે આ જિલ્લાનો એક પણ ખેડૂત ગરીબ ના રહે એ સ્વપ્ન સાકાર કરવાની દિશામાં હવે આગળ વધી ગયા રહ્યા છે। અને આજે જે એશિયાની નંબર 1 ડેરી છે અને એમના જે વિઝન છે કે દ્રષ્ટિ છે એ પ્રમાણે સમગ્ર વિશ્વની નંબર 1 ડેરી થશે એવી આશા રાખીએ છીએ। આજે અહીં રામનગર મુકામે અમારો સન્માન કાર્યક્રમ હતો જે બિનહરીફ ડિરેક્ટર તરીકે જે વરણી થઈ એ માટેનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો।